डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो में हूँ डॉक्टर धवल पंड्या आपनु स्वागत करूँ छू। मित्रों, आज आपने फर्स्ट ईयर बीकॉम ना पाठ्यक्रम धंधाकीय संचालन एक जेमा ह्यूमन रिसोर्स डेवलपमेंट मानव संसाधन संचालन विषय एनी माहिती आवे छे तेने विषय आपणे माहिती मेळवशुं अने विषयने समझवानो प्रयत्न करीशुं। मित्रों, आज आपणे 7 नंबरना यूनिट पर आव्या छीए। आजनुं व्याख्यान ए 7 नंबरना यूनिट पर छे। 7 नंबरनुं यूनिट ए मानव संसाधन जाळवणी अने कल्याण कार्यो માટેનું છે। તો આજના યુનિટમાં આપણે શું શું શીખીશું અને ઓવરઓલ આખા 7 નંબરના યુનિટમાં શું શું શીખવાનું છે તેનો એક આપણે ચિતાર્થ મેળવી લઈએ। માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યો પ્રસ્તાવના છે। ત્યારબાદ શ્રમ કલ્યાણનો અર્થ અને વિભાવના, શ્રમ કલ્યાણના હેતુઓ, શ્રમ કલ્યાણનું મહત્ત્વ, શ્રમ કલ્યાણની જરૂરિયાત, તેનું કાર્યક્ષેત્ર, કર્મચારી અને કામદારનું આરોગ્ય, કર્મચારી અને કામદારની સલામતી, સામાજિક સલામતી અને કામદાર મજૂર કલ્યાણ પ્રવૃત્તિની કાનૂની જોગવાઈ, આટલી બાબતો આપણે શીખવાના છીએ। આજના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખશું એ જોઈ લઈએ। માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યો આ યુનિટમાં 7.1 થી 7.4ની બાબતો આજે આપણે શીખીશું। સૌથી પહેલાં પ્રસ્તાવના આવે છે, ત્યારબાદ શ્રમ કલ્યાણનો અર્થ અને વિભાવના છે। યુનિટમાં 7.3 નંબર સબ ટોપિક 7.3 એ શ્રમ કલ્યાણના હેતુઓ છે અને છેલ્લે 7.4માં શ્રમ કલ્યાણનું મહત્ત્વ, આટલી બાબતો આજના વ્યાખ્યાનમાં આપણે શીખીશું। તો મિત્રો, શરૂઆત કરીએ માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યો। માનવ સંસાધનને જાળવી રાખવા અને એનું વેલફેર કલ્યાણ કાર્યો ક્યાં ક્યાં છે તેને વિશે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, ઔદ્યોગિક વિકાસના શરૂઆતના તબક્કામાં મજૂરોની ફક્ત ઉત્પાદનના એક સાધન તરીકેની ગણના કરવામાં આવતી હતી અને તેમના કલ્યાણની કાળજી લેવા માટે કોઈ જ વ્યવસ્થા ન હતી। માલિકો દ્વારા દરેક રીતે તેમને શોષણ કરવામાં આવતું હતું। માલિકોએ તો હંમેશા કામદારોને દરેક બાબતમાં દોષી માન્યા છે। તેમણે કામદારોને માત્ર મજૂર તરીકે ધ્યાનમાં લીધા છે। વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવવો એ જ ઉદ્દેશ પર દબાણ આપવામાં આવ્યું છે, પ્રેશર કરવામાં આવ્યું છે, ત્યારે કલ્યાણનો કોઈ ખ્યાલ અસ્તિત્વમાં હતો નહીં। નીચો પગાર, કામના વધુ કલાકો કામ કરવાનું, ખરાબ વાતાવરણ, આરોગ્ય, એ ઉપરાંત તબીબી સવલતોનો અભાવ, સ્ત્રીઓ અને બાળકોને પણ કામગીરીમાં જોડાવવું વગેરે જેવા અનિષ્ટો તે સમયે ઉદ્ભવ્યા હતા। મજૂરોની આ હાલત જોઈને કેટલાક વિચારકોએ અને સમાજશાસ્ત્રીઓએ તેની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ બનાવ્યો। કાર્લ માર્ક્સના વિચારોએ પશ્ચિમ કરતા અમુક વર્ગને પોતાની સ્થિતિ પરત્વે જાગૃત બનાવ્યો। આવા શોષિત જે છે તેમને, કે જેથી આર્થિક અને સામાજિક શોષણ પર ઘડાયેલું માળખું બદલાય અને તેમના નિયંત્રણમાં આવે અને તેમના સમગ્ર હિતો જળવાય।
પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઉદ્ભવેલા શ્રમિક સંગઠનોની ચળવળ પણ આ જ દિશામાં હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન આઈએલઓ ની સ્થાપના 1919માં થઈ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1919માં થઈ. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મજૂર કલ્યાણના ક્ષેત્રે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. મજૂર મંડળોની ચળવળ અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાની મજૂર કલ્યાણ અંગેની વિવિધ નીતિઓના કારણે સમગ્ર વિશ્વની સરકારોને મજૂર કલ્યાણની દિશામાં વિચારવાની ફરજ પડી. ટૂંક સમયમાં એક પછી એક રાષ્ટ્રોએ મુક્ત અર્થતંત્ર નીતિનો ત્યાગ કર્યો. બીજી તરફ 20મી સદીની મધ્યમાં મોટાભાગના દેશો જેવા કે દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એશિયાના દેશો, આ બધાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને આમાંથી મોટાભાગના દેશોએ લોકશાહી સરકારનો અભિગમ સ્વીકાર્યો, જેના પરિણામે મજૂર વર્ગના કલ્યાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન એક શક્તિશાળી સંસ્થા તરીકે ઉભરી આવી. આમ આજે શ્રમ કલ્યાણ એક વ્યાપક અવકાશ ધરાવે છે અને તેમાં લગભગ તમામ કામદાર કલ્યાણ પાસાનો સમાવેશ થાય છે. શ્રમ કલ્યાણ એક વ્યાપક શબ્દ છે. કર્મચારીઓના કામ અને સામાજિક જીવનને સદ્ધર બનાવવા વિવિધ લાભો, સેવાઓ અને સુવિધાઓ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે છે, સંચાલકો દ્વારા આપવામાં આવે છે. કર્મચારીઓની ભરતી કરી, તાલીમ આપી અને વળતર આપી તેમને સંસ્થામાં જાળવવા અને ટકાવવાનું કાર્ય પણ માનવ સંસાધન સંચાલનનું આગવું સ્થાન ધરાવે છે. કર્મચારીની સુખાકારીમાં વધારો થાય તેને ધ્યાનમાં રાખીને સંસ્થામાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિત્રો, આટલી પ્રસ્તાવના બાદ હવે આપણે શ્રમ કલ્યાણનો અર્થ અને તેની વિભાવના સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રમ કલ્યાણ એ એક ગતિશીલ અને પરિવર્તનશીલ બાબત છે. તે મજૂરોનું કલ્યાણ થાય તેવા ઘણા વિચારો અને કાર્યક્રમો સૂચવે છે. તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તે માનવ સંસાધન, શ્રમ, આરોગ્ય, સુખ શાંતિ, સંતોષ વગેરે સાથે જોડાયેલ છે અને તેને વિકાસ માટેના નવા આયામો સાથે સાંકળી શકાય છે. તેનો સંબંધ કામદારોના માનસિક, લાગણીશીલ અને નૈતિક હિત સાથે રહેલો છે. શ્રમ કલ્યાણને સામાજિક અને સાપેક્ષતા પર આધારિત એક પૂર્ણ ખ્યાલ તરીકે પણ જોઈ શકાય છે કે જેમાં શારીરિક, માનસિક, નૈતિક લાગણીઓ સાથે સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. આ બધી જ બાબતો વણાઈને કલ્યાણનું માળખું ગણાય છે. બધી જ બાબતો જ્યારે વણાય ત્યારે કલ્યાણનું માળખું ગણાય છે. કલ્યાણનો ખ્યાલ માનવી, તેનું કુટુંબ અને સમાજના કલ્યાણનું સૂચન કરે છે, જ્યારે કલ્યાણનો સાપેક્ષ ખ્યાલ કલ્યાણ, સમય અને સ્થળ પર આધારિત બાબતો સૂચવે છે. હકારાત્મક બાજુએ વિચારીએ
तो श्रम कल्याण कामदारों ने तकोनी समानता पूरी पाड़े छे, जेना थी कामदार अने तेनु कुटुंब सामाजिक अने आर्थिक जीवन सारी रीते जीवी शके। तेनी कामगिरी कुटुंब अने समाज जीवन में आवता परिवर्तन साथे समायोजन करी शके। हवे मित्रों, आपणे कल्याणनो ख्याल समये समये, स्थळे स्थळे, प्रदेशे प्रदेशे अने उद्योग प्रमाणे बदलातो रहेतो ख्याल छे। तेनो आधार लोकोनी मान्यता, समाजनी स्थिति, आर्थिक परिस्थिति, शैक्षणिक विकास, सामाजिक रीत रिवाजो, औद्योगिकरणनी प्रक्रिया वगैरे अने राजकीय विचारधारा पर ए रहेलो छे। तेनी व्याख्या हवे आपणे समझवानो प्रयत्न करिए। श्रम कल्याणनी व्याख्याओ, अर्थ अने विभावना। श्रम एटले मजूरी, मजूरी करनार वर्ग साथे संकळायेलो एक शब्द छे, अने कल्याण ए अंग्रेजी शब्द वेलफेर परथी बनेलो छे, जेनो अर्थ थाय छे सुखाकारी, सुख सगवड। वेलफेर एटले कल्याण, कल्याण एटले वेलफेर, सुख सुखाकारी। सुखाकारी, सुख सगवड अने श्रम एटले मजूरी, मजूरी करनार वर्ग साथे संकळायेलो शब्द छे। तेथी श्रम अने कल्याण बन्ने मळीने श्रम कल्याण बने छे। श्रम अने कल्याणनो ख्याल एक गतिशील अने परिवर्तनशील ख्याल छे। कर्मचारी कल्याण कर्मचारीनी सुखाकारी साथे संबंधित छे। ते व्यापक शब्द छे, जेमां विविध सेवाओ, लाभो अने कर्मचारीओने अपायेली सुविधाओनो समावेश थाय छे। कर्मचारी कल्याणनो अर्थ छे कामदारों माटे वधु सारू अने जीवंत जीवन जीववा माटेना प्रयासो। समाजशास्त्री आर्थर टॉड एवं जणावे छे, एमना जणाव्या अनुसार मजूरोनी सुख सगवड तेमना बुद्धिना विकास माटे जे कोई कार्य मालिको द्वारा पगार उपरांत पण करवामां आवे छे, भले ते पछी उद्योग माटे जरूरी न पण होय, ते सगळा कार्यनो समावेश श्रम कल्याणमां करवामां आवे छे। हवे आपणे ऑक्सफर्ड डिक्शनरीनी डेफिनेशन जोईए। ऑक्सफर्ड डिक्शनरी શું કહે છે? ઓક્સફર્ડ ડિક્શનરીમાં એના મુજબ આ એક એવો પ્રયત્ન છે જે મજૂરોનું જીવન જીવવા યોગ્ય બનાવે છે, એવો પ્રયત્ન છે જે મજૂરોનું જીવન જીવવા યોગ્ય બનાવે છે। શ્રી પાનાંડીકરના મતે શ્રમ કલ્યાણ એવા કાર્યો છે જે મજૂરોના આરોગ્ય અને સલામતી અને તેમના ભલા માટે અને ઉદ્યોગની કાર્યક્ષમતાને વધુ પ્રભાવશાળી બનાવે છે અને કાયદાકીય જોગવાઈઓ દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ મર્યાદા ઉપરાંત હોય તેને શ્રમ કલ્યાણ કાર્યો તરીકે ઓળખી શકાય છે। શ્રી એલ એમ જોશી માને છે કે બધા જ કાર્યો જે માલિકો તરફથી મજૂરોના લાભાર્થે કરવામાં આવે તે તમામનો સમાવેશ
શ્રમ કલ્યાણમાં થાય છે. આ કાર્યો કારખાના અધિનિયમમાં શ્રમ કલ્યાણ માટે કરવામાં આવેલ જોગવાઈઓ ઉપરાંત અકસ્માત, બેરોજગારી, માંદગી, વૃદ્ધત્વ માટેની સામાજિક સલામતી માટેના કાયદા દ્વારા જે ફરજિયાત લઘુત્તમ ધોરણો આપવામાં આવ્યા છે તે હોય છે. સમાજશાસ્ત્રના જ્ઞાનકોશ મુજબ શ્રમ કલ્યાણ એ માલિકોનો મજૂરો પ્રત્યેનો સ્વૈચ્છિક અભિગમ છે જે પ્રવર્તમાન ઔદ્યોગિક પ્રવૃત્તિ, કામ કરવાની, જીવન જીવવાની અને તેની સંસ્કૃતિને આધીન રહીને હાથ ધરવામાં આવે છે. શ્રમ કલ્યાણના કાર્યો દ્વારા મજૂરો માલિકો પાસેથી કાયદા અને બજાર પ્રવૃત્તિ દ્વારા જરૂરી હોય તે કરતાં વધુ સગવડ મેળવે છે. ભારત સરકારની શ્રમ કલ્યાણ બાબતો માટે તપાસ સમિતિ નિમવામાં આવેલ હતી અને આ સમિતિના અહેવાલ મુજબ મજૂરોના બૌદ્ધિક, શારીરિક, નૈતિક અને આર્થિક ઉન્નતિ માટે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય જે માલિકો દ્વારા હાથ ધરવામાં આવતું હોય કે સરકાર દ્વારા હાથ ધરવામાં આવતું હોય અથવા કોઈ પણ અન્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતું હોય અને જે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલ હોય અથવા મજૂરો દ્વારા સામૂહિક સોદાબાજી દ્વારા કરવામાં આવેલ હોય તે બધું જ કલ્યાણના કાર્યક્ષેત્રમાં સમાવેશ પામે છે. શ્રમ કલ્યાણની બાબતો એટલે એવી સવલતો, સગવડ અને રીતભાતો છે કે ભલે તે પછીના ધંધામાં કાર્યક્ષેત્રમાં ઊભી કરાઈ હોય અથવા બહાર જે મજૂરોને કામ કરવા માટેનું યોગ્ય અને અભિરુચિને અનુરૂપ વાતાવરણ પૂરું પાડે છે અને જેનાથી મજૂર પોતાની કામગીરી તંદુરસ્ત અને આત્મીય વાતાવરણમાં કાર્યક્ષમ રીતે બજાવી શકે છે. આ બધાથી તેને નૈતિક અને આરોગ્યસભર વાતાવરણ મળી રહે છે. કલ્યાણ મૂળભૂત રીતે વ્યવસ્થાપકો માટેનું એક માનસિક વલણ છે અને જે રીતે વ્યવસ્થાતંત્રની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેને પણ તે પ્રભાવ પાડે છે. શ્રમ કલ્યાણની બાબતો માટે ભલામણ કરવા માટે નિમાયેલી સમિતિએ આપેલી વ્યાખ્યા મુજબ આવી સવલતો અને સગવડ જેમ કે કેન્ટીન, આરામગૃહ, મનોરંજન માટેના સાધનો, શૌચાલય, આરોગ્ય સુવિધાઓ, ઘરેથી કામના સ્થળે આવવા અને જવા માટેના સાધનો, જે મજૂરો દૂરથી આવે છે તેમના માટે રહેઠાણની સવલતો વગેરેને કલ્યાણ કાર્યો તરીકે ઓળખી શકાય. અને બીજી એક એવી સેવાઓ અને સવલતો જેમ કે સામાજિક સુરક્ષા, જે મજૂરો કામના વાતાવરણને વધુ સારું બનાવવામાં મદદરૂપ થતા હોય તે તમામનો સમાવેશ થાય છે. આમ માનવ સંસાધનને કર્મચારીઓને એકમમાં યોગ્ય રીતે જાળવી રાખવા માટે સંસ્થામાં એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે કે જેમાં કર્મચારી ઉત્સાહ સાથે, પહેલ વૃત્તિ સાથે, ખુશીથી, વ્યક્તિગત રીતે અને જૂથમાં જુસ્સાપૂર્વક, સંતોષ વડે
જવાબદારી અને વફાદારીપૂર્વક કાર્ય કરી શકે કે જે થકી યોગ્ય શિસ્ત આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે કર્મચારીનું કાર્યક્ષમ રીતે એ કાર્ય કરી શકે. મિત્રો, આટલું આપણે સમજ્યા એનું અર્થ વિભાવના પ્રસ્તાવના પણ જોઈએ. હવે આપણે શ્રમ કલ્યાણના હેતુઓ વિશે સમજીએ. શ્રમ કલ્યાણના હેતુઓ, શ્રમ કલ્યાણના કેટલાક હેતુઓ છે તે એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે કર્મચારીઓને વધુ સારી રીતે જીવવા અને આરોગ્ય પ્રદાન કરવા, એક હેતુ આ થયો. બીજો હેતુ કામદારોને ખુશ અને સંતુષ્ટ બનાવવા, બીજો હેતુ. ત્રીજો હેતુ કર્મચારીઓને ઔદ્યોગિક થાકથી રાહત આપવા અને કામદારોના જીવનની બૌદ્ધિક સાંસ્કૃતિક અને ભૌતિક સ્થિતિને સુધારવા માટેનો ત્રીજો હેતુ. હવે ચોથો હેતુ કામદારનું જીવનધોરણ ઊંચું લાવવા માટે. પાંચમો હેતુ કર્મચારીઓમાં કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા માટેનો હેતુ. છઠ્ઠો હેતુ કર્મચારીઓમાં નૈતિકતા અને વફાદારી વધારવા માટેનો હેતુ છે. ત્યારબાદ સાતમો હેતુ સ્થિર મજૂરી દળને વધારવા અને ટર્નઓવર અને ગેરહાજરીનું પ્રમાણ ઓછું કરવા માટે. આઠમો હેતુ એકમ અને કર્મચારીઓ વચ્ચે વધુ સારા સંબંધ બનાવવા માટેનો. નવમો હેતુ એકમ પોતાની પ્રતિષ્ઠા વધારી જાહેર છબી બનાવવા માટે. ત્યારબાદ નવમો હેતુ કાર્યક્ષમ કર્મચારીઓને આકર્ષવા માટેનો નવમો હેતુ થયો. હવે દસમો હેતુ કામદાર કલ્યાણ અંગેની કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે. અગિયારમો હેતુ છે સંગઠન સાથે ટીમ ભાવના અને કર્મચારીઓની ઓળખને પ્રોત્સાહન આપવા માટે. અગિયારમો હેતુ કર્મચારીઓનું આરોગ્ય અને તેની સુરક્ષા અને પ્રોત્સાહન આપવા માટે. ત્યારબાદનો હેતુ કામના જીવનની ગુણવત્તા સુધારો, ક્વોલિટી ઓફ વર્ક લાઈફ કરી ઔદ્યોગિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે. આટલા હેતુઓ મિત્રો થયા વેલફેર માટેના, કામદાર કલ્યાણ માટેના આ બધા હેતુઓ થયા. હેતુઓ બાદ હવે આપણે શ્રમ કલ્યાણનું મહત્વ સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રમ કલ્યાણનું મહત્વ, શ્રમ કલ્યાણનું મહત્વ, શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા કામદારોના આરોગ્યમાં સુધારો થાય છે, એક મહત્વ. બીજું મહત્વ, શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થકી કામદારમાં અને એકમમાં સંતોષનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેના પરિણામે આધુનિકરણ અને પરિવર્તનશીલ કાર્યપદ્ધતિમાં કર્મચારી હકારાત્મક રીતે પોતાનો ફાળો આપી શકે. ત્યારબાદનું મહત્વ, મુદ્દો મહત્વનો, શ્રમ કલ્યાણ રાષ્ટ્રીય અર્થતંત્ર વિકસાવવા માટે પણ મદદ કરે છે. એકમોની ઉત્પાદકતા વધારવાની સાથે તે રાષ્ટ્રની ઉત્પાદકતા અને રાષ્ટ્રીય વિકાસ દર પણ વધારવામાં
મદદ કરે છે. ત્યારબાદનું મહત્વનો મુદ્દો, શ્રમ કલ્યાણનું મહત્વમાં બીજો મુદ્દો, વિવિધ શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ થકી કામદારનો એકમ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને કામદારો વચ્ચે સંસ્થાની સારી છબી ઉપસ્થિત થાય છે. ત્યારબાદ શ્રમ કલ્યાણ કર્મચારીઓને વ્યક્તિગત સલામતીની ખાતરી આપે છે. બહુ મહત્વનો મુદ્દો, વ્યક્તિગત સલામતીની એ ખાતરી આપે છે. ત્યારબાદ શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિ દ્વારા કર્મચારીની મૂળભૂત જે જરૂરિયાત છે તે સંતોષાય છે. એ ઉપરાંત તેમને સમાજમાં એક સારું જીવન જીવવાની તક મળે છે. ત્યારબાદનું મહત્વ, શ્રમ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થકી કામદારનો કાર્ય પ્રત્યેનો, એકમ પ્રત્યેનો સંતોષ વધે છે અને તેમની ઉત્પાદકતા તથા વફાદારીમાં સતત વધારો થાય છે. ત્યારબાદનો મહત્વનો મુદ્દો, એકમમાં ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવા અને માલિકો તથા કામદારો વચ્ચેનો સુમેળભર્યો સંબંધ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ શ્રમ કલ્યાણની જોગવાઈઓ કર્મચારીઓને મૂળભૂત ચિંતાઓથી રાહત આપવામાં મદદ કરે છે. આવાસ, આરોગ્ય, શિક્ષણ સુવિધાઓ, મનોરંજન વગેરે પ્રવૃત્તિઓ દ્વારા કામની કાર્યક્ષમતા વધારી શકાય છે. ત્યારબાદનું મહત્વ, કર્મચારીનો નૈતિક અને માનસિક વિકાસ કરી સામાજિક અનિષ્ટો દૂર કરી શકાય છે. ત્યારબાદ કામદાર કલ્યાણના પગલાં કામદારોના હિતનું રક્ષણ કરવામાં મદદ કરે છે. એકવાર કામદારોને ખ્યાલ આવે છે કે તેમને અવગણવામાં આવતો નથી અને તેઓ એકમને એક અગત્યનો, એકમનો અગત્યનો ભાગ છે, પછી તેમની કાર્ય પ્રત્યેની કાર્યક્ષમતા, વફાદારી, જુસ્સો, ઉત્સાહમાં વધારો થાય છે. ત્યારબાદ કામદારની ગેરહાજરી ઘટાડી શકાય છે અને કાર્યક્ષમ કર્મચારીઓને એકમમાં લાંબા સમય સુધી ટકાવી શકાય છે તથા સારા નવા ઉત્સાહિત કાર્યક્ષમ કર્મચારીઓને એકમ પ્રત્યે આકર્ષી શકાય છે. દેશની ઔદ્યોગિક પ્રગતિ તેના પ્રતિબદ્ધ શ્રમ દળ પર આધારિત છે. આ સંબંધમાં મજૂર કલ્યાણનું મહત્વ 1931ની શરૂઆતમાં માન્ય રાખવામાં આવ્યું હતું. ઐતિહાસિક રીતે કર્મચારી કલ્યાણના પગલાં ગેરહાજરી ઘટાડવાના તથા કાર્યક્ષમતા અને ઉત્સાહમાં વધાર ના હેતુથી થતા હતા. જોકે મજૂર કલ્યાણની યોજનાઓ એક નફાકારક રોકાણ તરીકે ગણવામાં આવે છે, જે સામાન્ય રીતે વધુ કાર્યક્ષમતાના રૂપમાં નફાકારક વળતર એ લાવે છે. મિત્રો, આટલું સમજ્યા બાદ હવે આપણે સ્વાધ્યાય જોઈએ કે આ અહીં આપણે આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. આટલા વ્યાખ્યાનમાંથી ક્યાં ક્યાં સ્વાધ્યાયના પ્રશ્નો આવી શકે, તો સ્વાધ્યાયના પ્રશ્નો હવે આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન, લાંબા પ્રશ્નોમાં એવું આવી શકે કે શ્રમ કલ્યાણની વિભાવના વર્ણવી તેનું મહત્વ વિગતે વર્ણવો. બીજો પ્રશ્ન એવો આવી શકે કે શ્રમ કલ્યાણનો અર્થ જણાવી તેના હેતુઓ વર્ણવો. ટૂંકા પ્રશ્નોમાં શ્રમ કલ્યાણ એટલે શું, કામદાર કલ્યાણ એટલે શું, શ્રમ કલ્યાણના હેતુઓ ક્યાં ક્યાં છે તેવું આવે, શ્રમ કલ્યાણનું મહત્વ વર્ણવો તેવો પણ પ્રશ્નો આવે. આમ આવા લાંબા પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો આટલા વ્યાખ્યાનમાંથી આવી શકે. તો મિત્રો, હવે પછીનું વ્યાખ્યાન આપણે આ જ યુનિટનું કન્ટિન્યુએશનનું વ્યાખ્યાન હશે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.